ટી બ્રેક છે ભાઈ અત્યારે પાછો કાર્યક્રમ ચાલુ થાય ભાઈ જબરદસ્ત જો ભાઈ જોરદાર ચાલો ભાઈ બ્રેક પૂરો થયો છે હવે બ્રેક પતી ગયો ઘનશ્યામભાઈ લાખાણી ની મોજ લેવાની છે હાસ્ય કલાકાર ની પાછો પાછો આવશે શું કીધી ભાઈ કેમેરો બંધ હતો શું થયું પહેલા પહેલા વિડીયો મોકલો મોકલો વિડીયો ઉભા ને તો વાહમ પાવડર સોપડી દઉં તો આજે ફોલ ના પડ્યા છે ને હરકત ઉભું થવું ઉભા થવું ઉભા થાવ ને ઘડી માં વાંધો હું છે તમને ઉભા થાવ ઘડી વાહમ પાવડર સોપડી દઉં ને તમને આમ માડીએ જોઈ તો હાથ આઠ માવડી બે ચાર વડીલો આમ ખબર કાઢવા આવતા હતા માડી આમ મેજવા માંડ્યા ખબર કાઢવા આવે છે પછી ઓળખી સુઈ જાઓ તમને વાંધો હું છે બાપા જે જવાબ દીધો ને ખાસ આપણે નોંધવા જેવું હતું સર જે દી ઓળખવા જેવું હતું તે દી ઓળખવા દીધા ને હું આંખ કરવા દીધી નથી ને હવે કહો છો કે આ બધાને ઓળખો સંસારનું આવું છે બધું સર ઠીક છે પથરીની તો વાત છે ને આ પંદરનું રોકાણ હોય તો જ નીકળે માણા માણા કોની કોની ક્યાં સલાહ લે મેં કીધી બોલો હા એક જણે ખાલી બોર્ડ માર્યું હતું કે ભાઈ મારું દવાખાનામાં જૂનો કેસ હોય તો 500 રૂપિયા નવો કેસ હોય તો 1000 રૂપિયા અને સારું ન થાય 3000 પાછા સ્કીમ જોઈ બોલેલી કે હા લોભામણી સ્કીમ છે મારો દીકરો એમાં એક જણો ગયો હોય કે હા કભી એમ થાય આના 3000 તો લેવા જઈ પાકું નવો કેસ કઢાવ્યો 1000 દીધા ડૉક્ટર કીધું શું ભાઈ ભાઈ કે સાહેબ હવા જ નથી આવતું કોઈ જાતનું ખાટો તીખો મોળો ભેળ્યો તૂરો થામુકો નહીં ના સાહેબ થામુકો હવા જ નથી આમકો હું વાત કરે કે હા હેલો ભાઈ કમ્પાઉન્ડર હા ઓલી 19 નંબરની જરાક બોટલ આવો ને ભાઈ 19 નંબરની શીશી આવી જીમ બંધ કરો આ બે ટીપા મૂક્યા બોલો કે સાહેબ આ પેટ્રોલ હોય એવું લાગે તમને હવા તો આવે છે ભાઈ હવા જ આવે છે પેટ્રોલ જ છે હવા આવી ગયો પાકું છે પાકું એટલે ઓલાને એમ થયું હું કામ આવ્યો હતો એ જ્યારે નીકળે ત્યારે બોર્ડ જોવે ને પાછો વિસ્મય થાય બોર્ડ જોવે ને વિસ્મય થાય આવું મહિનો થયું પાછો એને એમ થયું કે એકવાર જાય 1000 લઈ ગયા છે ગમે એમ કરીને ડૉક્ટર જોયું આમાં જૂનો કેસ છે કે હા શું થાય છે સાહેબ કંઈ યાદ નથી આવતું કોના લીધા કોના દીધા આજ હું ખાધું મહિના પહેલા હું ખાધું અઠવાડિયા હું ખાધું થામુકું નહીં ના ના અલા કમ્પાઉન્ડર હા બોલી 19 નંબરની બોટલ લાવજો ભાઈ કે સાહેબ એમાં પેટ્રોલ છે કે તમને યાદ તો આવે છે ભાઈ યાદ આવી ગયું છે હું લેવાઈ ગયો તો તારે યાર આ 15 જે મૂકીને આવ્યો આમ કરતા કરતા 2 મહિના વાત નવી ગયા પાછો એક દી ગયો આમ થાય ડોક્ટરે જોઈ લીધું કાં છે એ થાય જૂનો કેસ છે કે હા સાહેબ શું થાય છે કે સાહેબ કઈ પૂછતું નથી હવે એટલે ડોક્ટરે કીધું ભાઈ એવી અમારી પાસે કોઈ દવા નથી ખુડીદાસભાઈ બાબુભાઈ વગાસિયા છે કે વરાલિયા છે ભાઈ વરાલિયા છે ને હા વરાલિયા તરફથી 501 રૂપિયો આવે છે જોરદાર તાળીઓથી આપણે બધાને કે ભાઈ એવી કોઈ મારી આગળ દવા નથી આલ્યો હા રૂપિયા હવે સાહેબે હોહોની 5 નોટ મૂકી સાહેબ આ તો હોહોની છે પૂજે તો છે જ તમને પૂજે છે પૂજે છે પૂજે છે લાવો એમ કર એટલે લોભામણી સ્કીમમાં પડવું નહીં અમારો કહેવાનો અર્થ એ છે બીજું કાંઈ નથી અમુક જે વસ્તુ મળે છે એ બહુ વ્યક્તિ માની લો અને બીજો પરમાત્મા જાણે એટલે સુરથી ગાતા છે આપણે આપણા લગ્નમાં ગીત ગાયા ન હોય ને એટલે કડે ચડીએ ગ્રાય બેનો રાહડ આગળ લઈ તેને આપણા ઘોડા માથે હોય અને ખાલી ઘોડાના કાનમાં કે ઓલી શ્રીંગાલનની હાલો મમ્મી માંડવે ડગડા ગડા 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 ઘોડાના કાનમાં જો ગીત ગાયું હોય ને તો એ દંપતી દેવને કેટલું સારું રહે કેટલું નથી એક જણાના મિત્ર લઈને ઘરે આવ્યો તેના પત્નીને કીધું આ મારો મિત્ર પણ કે અગાઉ ફોન તો કરવો જોઈએ હજી ગોદડા એમને પીડ્યા ભાષણ એમને પીડ્યા કપડા એમને પીડ્યા હંસવારી નથી કરી પોતું નથી કર્યું તમે ગમે ત્યારે ગમે લઈને વિયાવો છો
કે એમાં ચિંતા કરીમાં એ ચાય નથી પીવાનો અને જમવાનોય નથી. આ તો એ કીધું ને એમ કહેતો કે મારે લગ્ન કરવા એટલે ખાલી એને ડેમો દેખાડવા લાવ્યો છે. પછી ભાઈ બજારી મિક્સર માં નાખી રોટલા ના જ્યુસ કરી નળી મૂકી ચૂચો ચૂચો ચૂચો. હવે આમાં હું જોઈએ પેલી તારીખે ફરવા ગયા હતા ચોપાટી માં મને લઈ ગયા પાણીપુરી એની ખોરાવી ઢીકે ઢીકે આવ્યા રે આરતી સારી. નવરાત રમવા આઈ કેવા કેવા વેશમાં નવરાત રમવા આઈ કેવા કેવા વેશે માં તું કેવા કેવા વેશે કેવા કેવા વેશે માં તું કેવા કેવા વેશે કરવી એ દરેક પરંપરાની અલગ અલગ પદ્ધતિ હોય છે. દરેક જ્ઞાતિની અલગ અલગ પદ્ધતિ. આ મેત્રણ વાર ગાયું પછી તખતાનજી મેં પૂછ્યું, મેં કીધું આ શબ્દનો અર્થ મને સમજાણો ને ઊંડણ એટલે શું? લોકજીવનમાં ઊંડણ એટલે ખોળો. ઊંડણમાં આભ લેતી જગદંબા વિરાટ કેવી છે, 14 ભુવનમાં રહેતી ઊંડણમાં આભ પોતાના ખોળામાં આખું બ્રહ્માંડ રાખતી હોય જગદંબાના. ઓમ તમે સંતાન છે ત્યારે છોરુડાને કોમા કેતી કોમા કોમા અદાણીની વ્યવસ્થામાં બધા એરપોર્ટ છે, અદાણીનો સ્ટાફ આવ્યો મને નામ ખબર ને કે ટિકિટમાં કોણ કોણ જવાના છે. તો મસ્ત ટાઈ
સૂટ બૂટમાં પહેરીને બે દીકરા બે દીકરીઓ આવ્યા અને સર સર કહેતા લાગે રાજન મેં કીધું તું કઈ સ્કૂલમાં ગયો છે ભાઈ કારણ કે સર કહેવા માટે તમારે ગ્રેજ્યુએશન કરવું પડે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું પડે પછી માસ્ટર થાય માસ્ટરમાંથી પ્રોફેસર થાય માસ્ટર સુધી તો સાહેબ જ કે સર થવા માટે કાંઈ તો મેં કીધું આ સર તો રાજભાન મેં કીધું મેં કીધું ભગવાન જેને ધારે ને એની એની પર કૃપા વરસાવે તો સર થઈ જાય મેં કીધું બાકી સર થવા માટે તો પંદર વર્ષ વીસ વીસ વર્ષ ભણવું પડે કોઈ સર કહે તો કે નકર ટ્રાય કરીને ફરવું પડે ફાઇલ લઈને આ ઓફિસથી બોલી ઓફિસ હા પણ સાયા તું બડો ધણી તુજસે બડો ને કો તું જેના સિર હથ રખે હો જગમે બડો હોય એવો અમારો ગીરનો માલધારી ચારણ ખબર જ હોય મને આ એટલે તો રાખું છું ભાઈ રાજેશ ખન્ના છું નહીં નકર ready ne ready ready ai bove go See you next time.
فتحت لكره باي فتحت لكره باي 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 તો હવે ઉપર જઈને નાઈ લેવાનું છે નાઈ પછી સુઈ જવાનું છે પછી ઊઠીને ડાયરેક્ટ જવાનું છે ગામડે ઈશ્વરિયા પૂજાને ડાયરેક્ટ ઈશ્વરિયા આવશે પછી મેરેજ સેશન છે બહુ મજા આવશે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મજા કરજો એન્જોય કરીએ નવળે નવા લોક સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામી